અને આપણે આવી ગયા છીએ અંધારી નેશ. અંધારી નેશમાં હું પાછો મારા આવી ગયો છું અને છોટાપરાથી અંધારી નેશ વયો આવ્યો છું. ત્યાં માવઠું વધુ થયું હતું, અહીંયા વધુ તો થયું છે પણ ગીર રહી એટલે સરવાનો રખડો મળી જાય. ત્યાં અમારે ગામડા જેવું છે એની હિસાબે ઓછું મળતો સરળ રખડો. અને અત્યારે જો હરિયાળી ગીર થઈ ગઈ છે અટાણ પાછી લીલી ધીમે ધીમે અને થાતી આવે છે. સરવાનું પણ સારું છે આગળ. હજી તો સવાર સવારમાં જઈએ છીએ, 7 વાગ્યા છે. તો હવે અંધારીના વિડીયો જોવા માટે કન્ટિન્યુ રાખો. જય માતાજી. જય માતાજી. મિત્રો કેમ છો? બધા મજામાં? તો બધાને જય માતાજી. અને હમણાં માવઠાની હિસાબે વરસાદ આવ્યો હતો બહુ, તો એમાં પૂર આવી ગયું હતું. એમાં કાંઈ કોથળી બોથળી ફોનને રાખવા માટે હતું નહીં તો ફોન ખરાબ થઈ ગયો હતો. આપણે નવો ફોન લીધો છે. તો હવે વિડીયો કન્ટિન્યુ જોજો અને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. કન્ટિન્યુ રાખો. હવે કાનભા ગઢવી ગીરમાં આવી ગયા છે પાછા. તો પધારો બધાય મારા યુટ્યુબ ચેનલમાં અને મોજ કરો ગીરની મોજ. મોરલો યે રૂબલોટ. ભાઈ ગાંડી ગીર ભાઈ જોઈ લો ગીરના ડુંગરા એકથી એક સળિયા તો છે ને. હવે ખાડું કુસામાં પૂગી ગયો માળ માથે. ખડ પણ બહુ સારા છે અને માલને પણ સારું છે અત્યારે. તો થોડાક દિવસમાં નબળા પડ્યા હતા પણ હવે પાછો વાંધો નથી. જો ખડ બાપ વાતડું યાર, મારી વાતડી પાછી આવી ગઈ અંધારીમાં. ઝપટું કરે હા વાતડું. ખાડું પોળ્યું છે અને અમારા માલાતા આહિર અંધારી નેહના હાવા જ 20 વર્ષથી એકને એક નેખમ છે અંધારી. અને ખાડું પોળ્યું છે, અમારા બેયના ઘેરા છે. અને હવે આગળી સા પાણી પીવા છે. કામ માલાતા આગળી સા પાણી પી આગળી લ્યો. કન્ટિન્યુ રાખો. જય માતાજી. હવે ગીરમાં ઝાડું બાડું કોળાઈ ગયું છે એટલે વાંધો ન આવે. અને કુસા પણ સારા છે. આગળી ખડમાં પૂગી જાય પછી ચા પાણી પી અને મોજ કરવી. કન્ટિન્યુ રાખો. ખડ તો આમાં પણ છે પણ હજી હાલ્યા જાય છે, આમાં કંઈ સરતા નથી. ખડ જોઈ લ્યો તમે ભેડામાં વાઢી લ્યો એવા પીડ્યા છે ઉભા. ખાડું પોળી ગયું છે, હવે કઈ ઘટે નહીં એવું કામ હલાતા. ડોહલ ભાઈ શા કરવા ગયા? ડોહલ મામા અમારે ગયા છે શા કરવા? અને હું માલામાં બે ધીમે ધીમે ઢોળી છડવી છે, માથે શા મૂક્યો છે. અને ખાડું વિખાઈને પોયલું કુસામ કઈ ઘટે નહીં. ખરે ખરું
જા કુબડું બુબડું ડોબાનું અધકડ ભારે હારી થઈ ગયો, અધકડ બહુ હારી થઈ ગઈ. જો અને અમારે જો ડોહેલ ટીટીયા ભેગા કરે છે અને કહુંબો પીવો છે, વાજ્યા છે 9:15 અને હવે સા પાણી પી નાખ્યું કામમાં. હવે અમે માર્કેટમાં હું ડોહેલ મામા ને અમારે આમાં ત્રીજા માણસ ભીડ્યા છે, માલાતા આવી ગયા છે યુટ્યુબમાં. સાફ પાણી છે, હાઈ ક્લાસ. ગીર માં પધારો તો મજા છે. ગીર ની આવો મિત્રો, રોહણ જો કોળાઈ ગઈ છે. આ ઝાડ નું નામ છે રોહણ, એ પણ કોળાઈ ગઈ છે. રોહણ નામનું ઝાડ કહેવાય. હવે કહું બહુ મેક્યો. પાણી ઓછું નમો, આપણી ચા થવી જોઈએ ઘાટી, દૂધ ની ચા હોય. આમ ધાર નો હલવી દે, એવી ઘાટી તો હવી દઈ તો સાને આ રોગ થાય. ના રોગ ગામડામાં ફાટી ગયા, આ ત્રણ રોગ બહુ નીકળ્યા. સાચી વાત છે, માલાતા ની ડેરી નું દૂધ પી પી મરી ગયા માણસ. કદડા પી પી આ ગીર નું દૂધ થોડું થાય. માલપા દગા કરે ડેરીઓ વાળા તો એ માણસ ને ભાવે છે. આપડે ત્યાં ઘરે બેઠા 50 રૂપિયા માં દઈ તો કે આ દૂધ ઘણા બનાવટી છે ને એનું સારું. આ દૂધ ની આજે થોડુંક આવે તો અસલ કેવાય, હુકલ ખડ નું દૂધ અને ઘર નું વનસ્પતિ ખાધેલી. બધી વનસ્પતિ ખાઈ ને માલા આમાં તો આ પીધું હોય તો રોગ મટી જાય તેવો તેવો. તો કોરોનો ફાટી ગયો તો આપડે આવ્યો, આપડે ખબર વગર નો ખબર નહીં. ભગવતી ની દયા છે, અહીંયા કાંઈ ન આવે. છોકરો ને પાય તો બીમાર પડે, પછી બીમાર જ પડે ને. એમાં માણસ બીમાર વધારે દવાખાને એમ જ થાય. દૂધે મારી નાખે માણસ, દગા વધી ગયા ને બહુ. હાજી તો ગીર ની મજા જ છે ને. આ તો ભાઈ દોઈ નહીં ખાવું. હા હા જલસો માલધારી પધારો ક્યારેક ગાંડી ગીર માં મિત્રો. ગીર ની રબડી પાકી હો માલાતા. ખાડું પોયડું કઈ ખટે નહી એમાં નોખ નોખું.